તો આજથી હવે લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થશે અને નવી સરકારના પહેલા સત્રમાં સાંસદો શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે. સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા પીએમ શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. અને આ વખતે વિપક્ષ બરથરી મહતા બને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાવાનો વિરોધ કરી રહ્યા છે. અને કારણ કે મહતાબ માત્ર 7 વખત લોકસભાના સાંસદ બન્યા છે, જ્યારે કે સુરેશ 8મી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. જોકે સંસદીય બાબતોના મંત્રીની દલીલ છે કે સુરેશ લોકસભામાં 2 વખત સાંસદ તરીકે ચૂંટાયા ન હોવાને કારણે સતત સેવા આપી શક્યા નથી, જ્યારે મહતાબ છેલ્લા 2 વર્ષથી સતત લોકસભાના સાંસદ છે. તો નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તે આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બંને ગૃહોમાં અને સંભવત 2 જુલાઈએ રાજ્યસભામાં અને 3 જુલાઈએ લોકસભામાં ચર્ચા થશે. લોકસભા ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધને 235 બેઠકો જીતી છે, જેના કારણે નીચલા ગૃહને 10 વર્ષ પછી વિપક્ષી નેતા મળશે.